ધોરણ 8 ગુજરાતી, એમાં આપણે ચોથો પાઠ ભણતા હતા, એક મુલાકાત. બરાબર, આપણું વિધાનસભા ગૃહ છે એ ગાંધીનગરમાં આવેલું છે, એ જોવા માટે વિદ્યાર્થીઓને શિક્ષક છે એ લઈ જાય છે. એ બધું આગળ આપણે જોયું હતું. એમાં કીધું છે કે અંદર પ્રવેશતા જ અમારા શિક્ષકે વધુ સમજાવતા કહ્યું, વિધાનસભાને ધારાસભા પણ કહેવામાં આવે છે. બરાબર, એટલે કે વિદ્યાર્થીઓ છે એ અંદર પ્રવેશ કરે છે અને કહે છે કે વિધાનસભાને ધારાસભા પણ કહેવામાં આવે છે. ધારો એટલે કે કાયદો ઘડતી સભાને વિધાનસભા. એટલે કે ધારો એટલે શું થાય, તો કે કાયદો ઘડતી સભા હોય તેને વિધાનસભા છે કહે છે. વિધાનસભાના અધ્યક્ષની બેઠક ઊંચે હોય છે, એટલે કે વિધાનસભામાં એક અધ્યક્ષ છે એ હોય છે અને એની ઊંચી બેઠક છે હોય છે. રાજ્યના ચૂંટાયેલા વિધાનસભા તથા મંત્રીઓની બેઠક નીચેના ભાગમાં હોય છે, એટલે કે રાજ્યમાં જે ચૂંટાયેલા વિધાનસભ્ય હોય એ અને મંત્રીઓની બેઠક છે એ નીચેના ભાગમાં હોય છે. વિધાનસભામાં મુલાકાતીઓને શાંતિ જાળવવી પડે છે, એટલે કે અહીંયા શાંતિ છે એ હોય છે. અક્ષય કંઈક બોલવા લાગ્યો એ જોઈને ત્યાં સુરક્ષાકર્મીઓએ તેને સંકેતથી શાંત કર્યો. બરાબર, એટલે કે અક્ષય છે એ કાંઈક બોલવા લાગે છે, સુરક્ષા કર્મચારી એટલે કે અહીંયા રાખેલા હોય છે અને સંકેતથી કહે છે કે શાંતિ જાળવો એમ. અમે અંદર પ્રવેશ કર્યો ત્યારે વિધાનસભાનું સત્ર છે એ ચાલુ હતું, એટલે કે વિદ્યાર્થીઓ જ્યારે અંદર પ્રવેશ કરે છે ત્યારે વિધાનસભાનું સત્ર છે એ ચાલુ હોય છે. મુલાકાતીઓ માટે ગેલેરીમાં ફરતે બેઠક વ્યવસ્થા હતી, એટલે કે એની જે મુલાકાત લેવા આવતા હોય અહીંયા બેઠક વ્યવસ્થા પણ હોય છે, જેમાં બેસીને અમે ગૃહની કાર્યવાહી સંપૂર્ણ રીતે જોઈ શકતા હતા. એટલે કે વિધાનસભા ગૃહની જે કાર્યવાહી શરૂ હતી એ જોઈ શકતા હતા. અમારી જેમ બીજા બાળકો પણ વિધાનસભાની મુલાકાતે આવ્યા હતા, એટલે કે બીજા બાળકો હોય છે એ પણ વિધાનસભાની મુલાકાત લેવા માટે આવ્યા હોય છે. વિધાનસભાના માનનીય અધ્યક્ષને સંબંધી અને ધારાસભ્ય પોતાના મત વિસ્તારના પ્રશ્નો સભા સમક્ષ છે રજૂ કરતા હતા, એટલે કે ધારાસભ્યો છે પોતાના મત વિસ્તારના જે પ્રશ્નો હોય ધારાસભા સમક્ષ છે એ રજૂ કરતા હોય છે. જે તે વિભાગના માનનીય મંત્રીઓ અને માનનીય અધ્યક્ષશ્રીને સંબોધી અને જવાબ આપતા હતા. ગૃહના બેઠક વ્યવસ્થા અને સંચાલન જોઈ અમે અત્યંત પ્રભાવિત છે થયા હતા. બરાબર, એટલે કે ત્યાંનું સંચાલન અને બેઠક વ્યવસ્થા જોઈ અને વિદ્યાર્થીઓ છે અત્યંત પ્રભાવિત થાય છે.